વડોદરાની એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓનું હેડ ઓફિસ ખાતે તેઓની પડતર માંગણીઓને લઈને રામધૂન કરવામાં આવી. એમએસ યુનિવર્સિટીમાં કામ કરતા હંગામી કર્મચારીઓ આજરોજ હેડ ઓફિસ ખાતે તેઓની પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં હેડ ઓફિસ ખાતે રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રામધૂન કરવાનો એક જ ઉદ્દેશ છે કે સત્તાધીશોની આંખો ખુલે. આજે 700થી વધારે હંગામી કર્મચારીઓ રામધૂનમાં જોડાયા, જ્યારે તેઓની માંગણીઓ વર્ષોથી રજૂઆત કરે છે છતાંય કોઈ નિકાલ આવતો નથી. વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યું છતાંય કોઈ નિકાલ નહીં આવતા આજે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રામધૂન કરવી પડી હતી. આ મુદ્દા તો એના એ જ છે ભાઈ કે 22 જૂનથી અમે લડીએ છીએ કે આ આઉટસોર્સિંગ પ્રથા રદ કરો. યુનિવર્સિટીમાં વર્ષોથી હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને કાયમ કરવાની જગ્યાએ એમને આઉટસોર્સિંગમાં સમાવવાના એક ટેન્ડર બહાર પાડ્યું છે. એનો વિરોધ યુનિવર્સિટીના માન્ય તમામ મહામંડળોનું બનેલ મહાસંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ મહાસંઘનું એક જ લક્ષ્ય છે કે આ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની જો ગરિમા બચાવી હોય, યુનિવર્સિટીની પ્રતિષ્ઠા બચાવી હોય તો આઉટસોર્સિંગ પ્રથા શિક્ષણ અને આરોગ્યમાં ના આવી જોઈએ. 800 કર્મચારી આપણે જોયું હશે, ગઈકાલે 1200 કર્મચારી હતા, આજે 800 કર્મચારીઓ રામધૂન કરી રહ્યા છે. અને એ રામધૂન ફક્ત એક જ કારણસર કરી રહ્યા છે કે આ બેઠેલા સત્તાધીશોનું સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી રહ્યા છે.